नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 गुजराती चैप्टर 5 रामबाण एमना रचयिता छे धना भगत। ईश्वर ने भक्ति करता करता ईश्वर नो जे साक्षात्कार थयो, आ ईश्वर ना साक्षात्कार नी वात, ईश्वर ने आ सृष्टि में हाजरी नी वात, तेमने जीवन में थयेली, एमना जीवन में बनेली अनेक घटनाओं अने तेमने थयेला अनुभव द्वारा एमने थयेली अनुभूति एमने शब्दों द्वारा अनुभूति ने ढाळी छे। वात करिए काव्यना शीर्षकनी रामबाण। अहीं तमारा मनमा प्रथम ख्याल एवो आव्यो हशे के अहीं तो भाई कंईक बाण वापतुं हशे, अहीं तो कंईक युद्धनी वात हशे, परंतु एवुं नथी। राम बाण एटले प्रभुनुं बाण, ईश्वरनी भक्ति रूपी बाण, ईश्वरनी भक्तिमां लीन तल्लीन अने मशगूल थई जवुं, एकाकार थई जवुं, ईश्वरमय थई जवुं एटले राम बाण। राम बाण एटले जे तप थी भरेलू छे, तपश्चर्याओ थी भरेलू छे, अनेक मुसीबतों थी अनेक मुसीबतों नो सामनो करता करता जे जीवन पर भक्ति ना मार्गे चाल्या छे एवा धना भगत। एमनु पूरु नाम छे धना केशव काकड़िया, भावनगर जिल्लाना धोळा गाम। अमदावाद जती वखते धोळा गाम थी जो तमे जाओ छो भावनगर थी, त्यारे रेलवे फाटक क्रॉस करी अने दाबा हाथ ऊपर एक भव्य मंदिर छे, आरस पहाण एटले के सफेद मार्बल। अही धना भगत नी समाधि छे, क्यारे समय मळे अने जवानु थाय त्यारे फाटक क्रॉस करी अने दाबा ऊपर तमे जोशो अथवा जशो तो ख्याल आवशे खूब भव्य मंदिर नु निर्माण थे। मंदिर एटले व्यक्ति नी आस्था अने धर्म नु प्रतीक। खूब ज मोटा खर्चे कोई व्यक्ति नी, कोई भक्त व्यक्ति नी, कोई भक्त कवि नी जयरे समाधि पर मंदिर नु निर्माण थे ત્યારે ચોક્કસ એટલું કહી શકાય કે તેઓને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હોય, ઈશ્વરની નજીક જે પહોંચેલી વ્યક્તિ છે એમનું જીવન જ લોકોનું માર્ગદર્શન બની રહેતું હોય છે। માણસ મસ્તક ક્યારે ઝુકાવે? જ્યારે સામેવાળી વ્યક્તિ માં એને કંઈક ઈશ તત્વનું દર્શન થાય, નહીતર આ કાળા માથાનો માન લે સાહેબ, બધાની વાત નથી કરતા પણ ઘણા લોકો એવા પણ હોય છે કે જે
समय आवे माता पिता की सेवा तो एमना चरण ने पण वंदन नहीं करता, एमना माथा पण मंदिरे झुकी जाता हो तो कई तो एवी ताकत हशे एमनी भक्ति ने, मानस नु मस्तक झुके छे। वात हती रामबाण ने, आ रामबाण मां तो अनेक भक्त अनेक भक्त कविओ रंगायेला छे, आपणा धर्म ग्रंथो पुराणो वेद ग्रंथो अने शास्त्रो अने घणी बधी घटनाओ एवी छे, घणा बधा प्रसंग के बनावो एवा छे, अने घणा बधा भक्तो एवा छे आपणी भारतीय संस्कृतिना इतिहास તેમના ફિલ્માંકન પણ થયા છે। ઘણી બધી ધાર્મિક સિરિયલો તમે જોતા હોય, ભક્ત ધ્રુવ, પ્રહલાદ, કે આવા તો અનેક ભક્તો જીવનભર કષ્ટ પામ્યા અને જ્યારે એમની કસોટી હોય ત્યારે ઈશ્વરે એમને પાર પાડ્યા। ભક્ત કવિ નરસિંહ મહેતા કે મીરાબાઈ નું જીવન તપાસો, અનેક વિટંબણાઓ અને મુશ્કેલીઓથી ભરેલું, તેમ છતાં એમણે ઈશ્વરની ભક્તિ કરવાનું છોડ્યું નથી। કદાચ એમના જીવનમાં આવેલી મુશ્કેલી ઈશ્વર દ્વારા લેવાયેલી કસોટી પણ હોય, અને હસ્તે મુખે દુઃખ કે મુશ્કેલીને સહન કરી અને તેમ છતાં એમની જે ભક્તિની એકાત્મતા હતી, એમની જે સુરતા હતી ઈશ્વર પ્રત્યે, એણે તૂટવા નથી દીધી। ત્યારે થઈને જે શાળા મહાશાળાના અભ્યાસે નથી ગયા એવા નરસિંહ મહેતા મીરાબાઈ ના પદ પ્રભાત્યાનો આપણે અભ્યાસ કરીએ છીએ, એમના પર પીએચડી પણ ઘણા થયા છે અને હજુ થાય છે, કઈક તો તાકાત હશે એમની ભક્તિની, કે ભક્તિ કરતા કરતા જે કઈ ઈશ્વરીય સંકેત કે જે કઈ અનુભૂતિ થઈ છે એ અનુભૂતિને એમણે ખૂબ જ સાદી અને સરળ શૈલીમાં ખૂબ જ સરળતાથી સમજી જાય એવી ભાષામાં એમણે રજૂ કરી છે। ઘણા બધા નરસિંહ મહેતાના પદ પ્રભાતીઓ હજુ પણ વહેલી સવારે ઘણા ઘરોમાં સંભળાય છે। એક વ્યક્તિ જીવંત નથી તેમ છતાં તે અમર થઈ જાય છે, એ શારીરિક રીતે આપણી વચ્ચે નથી તેમ છતાં હજુ આપણે એને ભૂલ્યા નથી, તો આ છે એમની ભક્તિની શક્તિ, આ છે એમની પવિત્ર ભક્તિ। તો એવા જ એક ભક્ત કવિ ધના ભગત વાત કરીએ, ભાવનગર જિલ્લાનું ધોળા ગામ, અને ધોળા ગામમાં એમની સમાધિ ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ થયેલું છે। ખૂબ જ મોટા ખર્ચે તૈયાર થયેલું મંદિર, એ જ એમની ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને લોકોમાં રહેલી ધના ભગત પ્રત્યેની આસ્થાનું પ્રતીક છે। વર્તમાન સમયમાં માણસ એટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલો છે, પહેલાના સમયમાં લોકોને સમસ્યાઓ અને મુશ્કેલીઓ તો હતી જ, પણ કોઈ કોઈ વિરલાઓ એવા હોય છે કે આવી સમસ્યાઓ વચ્ચે રહીને પણ
ઈશ્વરનો એમણે સાક્ષાત્કાર કરેલો છે. કોઈના મોઢાની વાત નથી, પરંતુ આનું પ્રમાણ તમને આપણા ભારતીય ધર્મ, વેદ અને પુરાણોમાં મળી રહે છે. તો આપણું શીર્ષક રામબાણ. રામબાણ એટલે ઈશ્વરની ભક્તિમાં લીન થઈ જવું, અને ઈશ્વરની ભક્તિમાં લીન થયા પછી ઈશ્વરની ભક્તિનો અથવા ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. આવો સાક્ષાત્કાર કોને કોને થયો છે એની વાત ધના ભગતે આ રામબાણ કાવ્યમાં કરે છે. આનો સાહિત્ય પ્રકાર છે પદ અને ભજન, જે તમારે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે એમાં ઉપયોગી થશે. દરેક ચેપ્ટરના પાઠ કાવ્યના નામ સાથે કવિ લેખકનું નામ, સાહિત્ય પ્રકાર, ઉપનામ અથવા પાઠ કાવ્યના અંતે સંદર્ભ ગ્રંથ જે કાઉન્સમાં આપેલો હોય છે ત્યાં સેમાંથી લેવામાં આવ્યું છે, એટલે કે સંદર્ભ ગ્રંથ એ પણ સાથે તૈયાર કરવાના છે. અગાઉ જેટલા ચેપ્ટર તમે ફેર બુકમાં એટલે કે બાકી બુકમાં નોંધ્યા છે એનો અભ્યાસ રાખવાનો છે, સાથે સાથે વિડીયોના અભ્યાસ દ્વારા હું આશા અને અપેક્ષા રાખું કે તમને આ ચેપ્ટર સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. ફરી મળીશું આ ચેપ્ટરના બીજા ભાગમાં. અસ્તુ.